સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા લાજપોર ગામમાં લાજપોર યુવા સંગઠન દ્વારા જળગોવામાં શાંતિપૂર્ણ રીતે પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. સતત 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ 11મા દિવસે વાજતે ગાજતે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે સચિન વિસ્તારમાં આવેલા લાજપોર ગામ ખાતે લાજપોર યુવા સંગઠન દ્વારા જળકુવામાં ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સચિન નગરપાલિકાના પ્રમુખ મનોજભાઈ સોલંકી તથા કારોબારી અધ્યક્ષ ઉમેશ પટેલ અને લાજપોર ગામના ઉપસરપંચ અશોક પટેલ દ્વારા લાજપોર ગામમાં જળકુવામાં ગણપતિ વિસર્જન કરી વિસર્જન પ્રક્રિયા શરૂ કરવામાં. નમસ્કાર દર્શક મિત્રો, હું અશ્વિન પાંડે આઝાદ ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. હિન્દુઓના આરાધ્ય દેવ શ્રી ગણપતિજીના આજે વિસર્જનની વિધિ શરૂ થઈ ગઈ છે અને લાજપુર ઓવારા ખાતે પ્રથમ ગણપતિજીનો મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે, જેમાં સચિન નગરપાલિકાના પ્રમુખશ્રીના હસ્તે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. તો આપણે એમના હાથે વાતચીત કરશું કે કઈ રીતે વિસર્જન કરવામાં આવ્યું અને કઈ કઈ વિધિથી વિસર્જન કરવામાં આવ્યું છે. હા જી, તો આજે જે પ્રથમ મૂર્તિ વિસર્જન કરવામાં આવી ગણપતિજીનું, કઈ વિધિથી કઈ રીતે વિસર્જન કરવામાં આવ્યું છે? ભાવિ ભક્તો ના અને મહારાજના એકદમ વ્યવસ્થિત પૂંજાથી અમે આ જલકુવા ઓવારાએ મૂર્તિનું વિસર્જન ચાલુ કર્યું છે અને ગણપતિ બાપા પાસે નિર્વિઘ્ન આ ઓવારા પર શાંતિથી મૂર્તિનું વિસર્જન થાય એવી ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ છીએ. આપણી સાથે અહીંયા બીજા મહેમાનો પણ ઉપસ્થિત છે, જેમાં લાજપુર યુવા સંગઠન સમિતિના ઓવારા ખાતેના મેન મુખ્ય મહેમાન જેમાં અશોકભાઈ છે, એમની સાથે વાત કરશું કે કઈ કઈ રીતે સુવિધા પૂરી પાડવામાં આવે છે જેનાથી અહીંયા ભાવિ ભક્તો જે પણ વિસર્જન કરવા આવી રહ્યા છે એને કોઈ હાલાકીનો સામનો ના કરવો પડે, તો કઈ કઈ રીતનું સુવિધા કરવામાં આવ્યું છે આપણે એમની સાથે ચર્ચા કરશું. અશોકભાઈ, આ જગ્યા વિસર્જન મૂર્તિ થાય છે તે જગ્યા ઘણા ભક્તો આવવાના છે મૂર્તિ વિસર્જન કરવા માટે, તો કઈ કઈ રીતનું સુવિધા કરવામાં આવ્યું છે? સૌને પહેલાં તો જય ગણેશ. આજના અતિથિ વિશેષ અમારા, જેમના હસ્તે અમે ગણપતિજીની પૂજા અર્ચના કરી અને આજે શરૂઆત કરી છે, તો આ સચિન નગરપાલિકાના પ્રમુખ શ્રી મનોજભાઈ અને સચિન નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ શ્રી ઉમેશભાઈ તેમજ સચિન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ અમને એમનો સ્ટાફ અને અમારા ગામના વડીલો અને અમારા ગામના યુવા સંગઠન સમિતિના પ્રમુખ શ્રી સુમનભાઈ સૌ અમારી હાજરી આજે ઉપસ્થિત રહીને આ એક શુભ કાર્યની શરૂઆત કરીએ છીએ. અમે આજે છેલ્લા 5 થી 6 વર્ષથી અમે આ ક્રેન્ક દ્વારા અમે ગણપતિ વિસર્જન કરીએ છીએ. સાથે સાથે પાર્કિંગની પણ સુવિધા અમે રાખીએ છીએ, સાથે સાથે તમામ ભક્તો જે આવે છે એમના માટે સારી એવી સગવડો પૂરી પાડીએ છીએ અને આ ક્રેન્ક દ્વારા શાંતિપૂર્ણ રીતે આ ગણપતિનું વિસર્જન થાય છે એની સુવિધા પૂરી પાડી છે. મિત્રો, આજુબાજુના ગામોથી સુરત શહેરમાંથી પણ આ વર્ષે એવું ખબર જાણવા મળ્યું છે કે અમારા જલકુવાવાળા પર આ વિસર્જન માટે ભક્તો આવવાના છે, તો એમને તમામને અમે આનંદથી અને લાગણીપૂર્વક અમે આવકારીએ છીએ. સાથે સાથે આઝાદ ચેનલના અશ્વિનભાઈએ પણ અમારા ગામ પર આવીને આજે આ પ્રથમ વર્ષથી આજે લાઈવ કરવાના છે જો વિસર્જનનું, એમને પણ અમે આવકારીએ છીએ અને એમને અભિનંદન આપીએ છીએ. તમામ આવનાર ભક્તોને અને અમારા મુખ્ય મહેમાનશ્રીઓને ખુશી વ્યક્ત કરું છું અને આવકારું છું. જય હિન્દ. આપણી સાથે સચિન નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ શ્રી ઉમેશભાઈ પટેલ અને સમાજસેવા કાર્યમાં કાયમ અગ્રણી રહેતા એમની સાથે આપણે ચર્ચા કરશું કે આઝાદ ન્યૂઝના માધ્યમથી અહીંયા જે ભાવિ ભક્તો વિસર્જન કરવાના છે એમને કંઈ સંદેશ આપે. આઝાદ ન્યૂઝના માધ્યમથી અહીં આજે આજુબાજુના ગામથી તથા સુરતથી જે ગણેશની મૂર્તિના આયોજકો મંડળો આવવાના છે, તો તેઓનું લાજપોર જલકુવા યુવા સંગઠન તરફથી અશોકભાઈ, દોલતસિંહ, સુમનભાઈ, હેમંતભાઈ, ભગીરથભાઈ, મુકેશભાઈ તથા સમગ્ર લાજપોર જલકુવાની ટીમ અગ્રેસર છે અને એમનું સ્વાગત કરે છે. ખરેખર અશ્વિનભાઈ મને કહેતા આનંદ થાય છે કે જલકુવા યુવા સંગઠન સમિતિ એ આજે એક ભક્તિના ભાવભર્યું એક સાહસ જ કહી શકાય કે આટલા બધું પબ્લિક આવતું હોય, તો તેનો એમનો મુખ્ય હેતુ એ જ છે કે આમાં જે લોકો ફૂલ અને ફૂલની પાંખડી ગણપતિ વિસર્જન કરવા માટે આપતા હોય છે, તો ટોટલ ભંડોળ જલકુવા સ્મશાન ભૂમિ છે કે જ્યાં ખૂબ જ સુંદર કામગીરી ચાલે છે ત્યાં ફાળા તરીકે આપી દેવામાં આવે છે. એટલે નિસ્વાર્થ ભાવે આ કાર્ય અશોકભાઈની ટીમ કરી રહી છે અને લાજપોર ગામ સચિન વિસ્તારમાં ખરેખર વંદન કરવું પડે એવી વાતો છે કે અહીંયા હિન્દુ મુસ્લિમની એકતા બેમિસાલ છે. લાજપોર ગામમાં
આટલા બધા મુસ્લિમ ભાઈઓ બિરાદરો રહેતા હોય પણ આજ દિન સુધી આ હિન્દુ ઉત્સવમાં કોઈ પણ જાતનો વિઘ્ન આવ્યો નથી. આજુબાજુના ગામથી આવતા મંડળોને મારી વિનંતી છે, શાંતિપૂર્વક આવો અને 5 વાગ્યા પહેલાં બધાની મૂર્તિનું વિસર્જન થઈ જાય એવું આયોજન કરવામાં આવે અને બને ત્યાં સુધી આજનો દિવસ એક આપણા હિન્દુ પર્વ, એક સાધનાનો દિવસ છે, ત્યારે બને ત્યાં સુધી નવયુવાનો નશીલી વસ્તુથી દૂર રહે. બસ એ જ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય ગણેશાય નમઃ. સચિન નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ શ્રી ઉમેશભાઈ પટેલના જણાવ્યા મુજબ અહીંના જે વિસર્જન કરતા સમયે જે પણ ફાળો આવે છે, એ ફાળો સમગ્ર સચિન લાજપુર ગામમાં સ્થિત સ્મશાન ભૂમિમાં જાય છે. અને આઝાદ ન્યૂઝ ચેનલ પણ જનતાથી અને ભાવિ ભક્તોથી અપીલ કરે છે કે વધારેમાં વધારે ગણપતિજીના મૂર્તિ લાવે અને વિસર્જન કરે. અને અમારી સાથે બીજા પણ મહેમાનો અહીંયા ઉપસ્થિત છે, સંગઠન પ્રમુખ ગિરેશભાઈ આહિર. આપણે એની સાથે પણ ચર્ચા કરશું કે આજે કઈ રીતે સેવા પૂરી પાડશે અહીંયાના ભાવિ ભક્તોને. ગિરીશભાઈ, સુમનભાઈ સાથે આપણે ચર્ચા કરશું કઈ રીતે સેવા પૂરી પાડશે અહીંના ભાવિ ભક્તોને. હા જી, તો અહીંયા જે ભાવિ ભક્તો આવવાના છે, કઈ રીતે આપણી ટીમ અહીંયા એ લોકોને સેવા પૂરી પાડશે? આજના ઉદઘાટનના પ્રમુખ શ્રી મનોજભાઈ નગરપાલિકાના, કારોબારી અધ્યક્ષ શ્રી ઉમેશભાઈ, અમારા ગામના પ્રથમ નાગરિક શ્રી અશોકભાઈ, અમારા સેક્રેટરી શ્રી દોલતભાઈ, ગિરીશભાઈ, અમારે સચિનના અમારા વડીલ મિત્રો અને મિત્રો, એમનો પણ બહુ સહકાર છે અમને. અમારી ઈચ્છા એવી છે કે કોઈ પણ જરા પણ તકલીફ નહીં પડે. અને બીજું કે લોકમાન્ય તિલકે જે વિચારેલું ને એ ભાવનાથી અમે કામ કરીએ છીએ. અમારા આખા લાજપોર ગામના 200 યુવાનો જોતરેલા છે, એમાં ટોટલ આવી જાય. એમાં હિન્દુ કાસ્ટમાં હળપતિ, હરિજન, આહિર, ધીમર, પટેલ, દરબાર બધા જ આવી જાય. અને ભેગા મળીને અમે આ એક કાર્ય કરી રહેલા છે. અને એમાં અમેશભાઈ કીધું ને, જે કંઈ ભંડોળ આવે એ અમે સ્મશાન ભૂમિને અર્પણ કરીએ છીએ. નિઃસ્વાર્થ ભાવે આખો દિવસ ખભે ખભા મિલાવીને કામ કરશું. અને અપેક્ષા રાખી ઉમેશભાઈએ કીધું તેમ કે આજુબાજુના ગામડા ગણપતિ વિસર્જકો ટાઈમસર આવી જાય અને શાંતિપ્રિય રીતે અમે આશા રાખીએ કે વિસર્જન થાય અને અમે પૂરેપૂરું એવું ધ્યાન રાખીશું. જય ગણેશ. દર્શક મિત્રો, અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે ગિરીશભાઈ આહિર, જે આ સંપૂર્ણ સંસ્થાની મેનેજમેન્ટ કરે છે. ગિરીશભાઈ સાથે આપણે ચર્ચા કરશું કે ઉમેશભાઈના કહેવા મુજબ જે રીતે અહીંયા જે ફાળો આવે છે, સંપૂર્ણ ફાળો લાજપુર ગામ ખાતે જે સ્મશાન ભૂમિ આવે છે એમાં આપવામાં આવે છે. તો ગિરીશભાઈથી આપણે વાત કરશું કે, અને ગિરીશભાઈથી અપીલ પણ કરશું કે જનતાને અપીલ કરે કે સુરતમાં જેટલી શક્ય હોય એટલી મૂર્તિ અહીંયા લાવવામાં આવે અને લાજપુર વોરા ખાતે વિસર્જન કરવામાં આવે. નમસ્કાર. જય ગણેશ. હું ગણેશ ઉત્સવ સમિતિ, નમસ્કાર. મારા તરફથી ખાસ એ જ વિનંતી છે કે દરેક વસ્તુની સુવિધા રાખી છે, મેડિકલથી લઈને ટ્રાફિકથી લઈને પાણીની સુવિધા તદ્દન બિલકુલ વિનામૂલ્યે અહીંયા અમે ઉપલબ્ધ કરી છે. સેવા સમાજનો દરેક નાગરિક અહીં જોડાય અને એક સારા કાર્ય, એક ભગીરથ કાર્યમાં એક અમને સહકારરૂપ થાય અને જે કંઈ ફાળો આવે છે સ્મશાન ભૂમિને મદદરૂપ થાય એવી એક અમારી અપેક્ષા ગણેશ ભક્તોને છે. સતત આવે, અહીંયા આવતા રહી. કાલે ઘણા લોકોએ અમારો સંપર્ક કર્યો હતો, જે દૂરથી છે, જેવા પર્વત ગામ જેવા ગામો છે, ડિંડોલી જેવા ગામના લોકોએ અમારો સંપર્ક કર્યો હતો. તો અમે એમને આશ્વાસન આપ્યું છે અને વચન બી આપ્યું છે કે તમારું વિસર્જન ગણપતિ બાપાનું બહુ શાંતિપૂર્વક અમે કરાવીશું, અમારી સંપૂર્ણ જવાબદારી રહેશે. એટલે આ રીતના અમારા કાર્ય છે અને અમારી અપીલ છે ગણેશ ભક્તોને કે સતત અહીં આવે અને અમને સહકાર આપે. ધન્યવાદ. નમસ્કાર. દર્શક મિત્રો, જે તમે જોઈ રહ્યા છો અહીંયા લાજપુર યુવા સંગઠન સમિતિ દ્વારા અહીંયા પાણીનો સુવિધા પૂરી પાડવામાં આવે છે, મેડિકલનો સુવિધા પૂરી પાડવામાં આવે છે અને સચિન પોલીસ દ્વારા પણ ઘણું સારી રીતે બંદોબસ્ત કરવામાં આવે છે. કોઈ ટ્રાફિક સમસ્યા ના નડે કે કોઈક ઝઘડો કે કોઈક પર ફસાદ ના થાય એના માટે સચિન પોલીસ પણ સારી કામગીરી કરી રહી છે. તો અહીંયા લાજપુર વાળા ખાતે અહીંયા આજના રોજ સવારે મૂર્તિ વિસર્જન સચિન નગરપાલિકાના પ્રમુખ શ્રી મનોજભાઈના હસ્તકે થઈ ગયું છે અને વિસર્જન ચાલુ થઈ રહ્યું છે. દર્શક મિત્રો, જેમ જેમ વિસર્જન થતા જાય એમ અમે તમને લાઈવ પ્રસારણ બતાવતા રહીશું. વિસર્જન દરમિયાન સચિન પોલીસ દ્વારા ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં 400 જેટલી ગણેશજીની નાની પ્રતિમાઓ અને 200 જેટલી મોટી પ્રતિમાઓનું લાજપોર ગામના ઓવરા ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
સચિન ખાતે હવે લાજપુર જલકુવામાં જે ગણપતિજીના પ્રતિમાના જે વિસર્જનની કામગીરી શરૂ થઈ છે, શરૂઆત સચિન નગરપાલિકાના પ્રમુખ શ્રી મનોજભાઈના હસ્તકે ગણપતિજીના પ્રતિમાના વિસર્જન કરવાની કામગીરી શરૂ થઈ અને અત્યારે ભાવિ ભક્તોનો લાઈન લાગી ગયું છે. મૂર્તિઓ ઘણી માત્રામાં અહીંયા વધારે માત્રા મૂર્તિઓ આવી રહી છે અને સચિન પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ અને અધિકારીઓ અહીંયા સંપૂર્ણપણે સેવા આપી રહ્યા છે અને ખૂબ જ સરસ કામગીરી કરી રહ્યા છે. તો આપણે જાણશું સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગોયલ સાહેબ સાથે વાતચીત કરશું, જાણશું કે કઈ રીતના એમનું સ્ટાફ અહીંયા સેવા આપી રહ્યું છે અને આના સિવાય બીજી જગ્યા પણ જ્યાં મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી રહ્યું છે સચિન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં, ત્યાં કઈ કઈ રીતનું સેવા પૂરી પાડી રહી છે સચિન પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ. સચિન પોલીસ સ્ટેશનના જે સ્ટાફ અને તમામ જે પણ સ્ટાફ આવ્યું છે અહીંયા મેનેજમેન્ટ કરવા માટે બંદોબસ્તમાં કઈ રીતનું સેવા પૂરી પાડી રહી છે? આજ રોજ વિસર્જનમાં અહીં ગાડી લાજપુર કપરેટા લાજપુર ઓવારો જળકંબી ઓવારો અને કપરેટા ગામે આપણે વાડા ગામનો જે ઓવારો છે ખરવાસા ગામે બી તળાવ અને ખાડીમાં જે મૂર્તિઓ ગણપતિ બાપાની મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે એમાં અમારો પોલીસ સ્ટાફ જેમાં હોમગાર્ડ જવાનો SRPના જવાનો અને તમામ પોલીસ સ્ટાફ ત્યાં આગળ સેવા આપી રહી છે અને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે, સાથે સાથે આયોજકોએ બી પોતાના સ્વયંસેવકો મૂકેલા છે એ સ્વયંસેવકો બી સારી ફરજ બજાવી રહ્યા છે. તમામ જગ્યાએ ઓવારાઓ ઉપર ક્રેન તરવૈયાઓની તમામ વ્યવસ્થા તમામ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા ગોઠવવામાં આવેલી છે જેથી કરીને કોઈ અનિચ્છે બનાવ બનવા ન પામે એને પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. આપણે વાત કરીએ તો અહીંયા કેટલાક બંદોબસ્તમાં કેટલાક જવાનો બહાર થયા છે અને આપણા સ્ટાફના કેટલાક જવાનો મળીને કુલ કેટલા જવાનો અહીંયા બંદોબસ્તમાં સાથ સહકાર આપી રહ્યા છે? અહીંયા ગાડી અમે 2 PI છે, 5 PSI છે, 150 હોમગાર્ડ જવાનો છે અને 2 સેક્શન SRP જવાનો છે. તો દર્શક મિત્રો, સચિન પોલીસ સ્ટેશનના PIC ના કહેવા મુજબ આટલી પોલીસ અહીંયા બંદોબસ્તમાં ગોઠવાઈ છે અને આગળ કઈ અનિચ્છનીય ઘટના ના બને એના માટે ખૂબ જ સરસ રીતે કામગીરી કરી રહી છે. સુરત જિલ્લાના BJP ના મહામંત્રી સંદીપભાઈ દેસાઈ લાજપુર અવરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને અવરા પર આવનાર વ્યક્તિઓનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ ગણેશ વિસર્જનનો પ્રોગ્રામ લાઈક કરવા બદલ આઝાદ ન્યૂઝ ચેનલનો આભાર માન્યો હતો. વિસર્જન દરમિયાન જે રૂપિયા આવ્યા છે તે તમામ રૂપિયાને લાજપુર ગામના સ્મશાન ભૂમિમાં કામ અર્થે લેવામાં આવશે. આ દરમિયાન લાજપુર ગામના ઉપસરપંચ અશોક પટેલ દ્વારા આઝાદ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર રવિન્દ્રસિંહ ગોરખ સહિત સ્ટાફનું સન્માન કર્યું હતું. લાજપુર ખાતે જે જલકુવા આવેલો છે સવારે સચિન નગરપાલિકાના પ્રમુખ શ્રી મનોજભાઈના હસ્તકે મૂર્તિનું વિસર્જન કરીને અને મૂર્તિનું વિસર્જનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. અત્યારે સંદીપભાઈ દેસાઈ BJP ના સુરત જિલ્લાના મહામંત્રી અહીંયા ઉપસ્થિત થયા છે અને આઝાદ ન્યૂઝ ચેનલ દ્વારા શું સંદેશો આપવા માંગે છે એ આપણે એમની સાથે વાત કરશું. પહેલા તો આઝાદ ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું કે આજે અહીંયાથી લાઈવ કરી રહ્યા છે ત્યારે આજે આપણે સચિન વિભાગની અંદર જે ગણપતિનું વિસર્જન છે એ મુખ્ય બે ઓરા પર થઈ રહ્યું છે અને બંને ઓરા પર ખૂબ જ સારી વ્યવસ્થા છે. અહીંયા પણ આપણા અશોકભાઈની ટીમ ખૂબ જ સારી વ્યવસ્થા છેલ્લા 3-4 વર્ષથી કરી રહી છે અને આ વખતે સુરત શહેરની અંદર હાઈકોર્ટનો જે આદેશ છે જેના કારણે કૃત્રિમ તળાવ અને નાના ગણપતિઓને ઘરે જ વિસર્જન માટેની જે અપીલ છે એનું આપણે સુરતમાં ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે ત્યારે આ ગ્રામ્ય વિસ્તાર છે પણ અમે આગામી દિવસોની અંદર હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને આ વિભાગમાં કૃત્રિમ તળાવ બનાવીને અથવા 5 ફૂટ નીચેની જે મૂર્તિ છે એનું વિસર્જન ઘરે જ અથવા મહોલ્લામાં થાય એવું આયોજન કરવાનું છે અને આજે ખૂબ જ સારા માહોલની વચ્ચે વિસર્જનનું કામ થઈ રહ્યું છે અને વિશેષ આપણા આઝાદ ન્યૂઝ ચેનલ દ્વારા જે લાઈવ બધાને આખું ટેલિકાસ્ટ થઈ રહ્યું હોય જે આપણા વડીલો છે માતા બહેનો જે આવી નહીં શકે એ ઘર બેઠા આનું વિસર્જન જોઈ શકે એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આઝાદ ચેનલના અત્યારે આઝાદ ચેનલ પણ તમામ જનતાને પ્રોત્સાહિત કરે છે અને કહે છે કે તમામ સુરતમાં જેટલી મૂર્તિઓ અહીંયા વિસર્જન કરવા આવે જેથી કરીને જે ફાળો આવે એ સ્મશાન ભૂમિમાં જાય છે, તો જનતા માટે તમારે કંઈક અપીલ છે આઝાદ ચેનલના માધ્યમથી? આપણું લાજકુવાર લાજપુર જલકુવા સ્મશાન ભૂમિ એ યુવા સંગઠન સમિતિ અને અશોકભાઈની જે ટીમ છે એ ઘણા વર્ષોથી આ વિસ્તારમાં નદી કિનારે સ્મશાન બનાવેલું પરંતુ મીંઢવા નદીના રેલ આવે ને એના કારણે ધોવાણ થતું હતું અને સરકારમાં રજૂઆત કરીને અમે 6 કરોડના ખર્ચે જે દિવાલ દેખાય છે હમણાં પ્રોટેક્ટિવ વોલ એ રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ભારતીય જનતા પાર્ટી સરકારે બનાવેલી હતી. પછી અગાઉ પણ બીજે તબક્કાનું કામ ચાલુ થવાનું છે
અને અહીંયા કોઈ પણ જાતના ભેદભાવ વગર અહીંયા સ્મશાન ભૂમિ ઉપર જે પણ મૃત્યુ પામનાર વ્યક્તિ છે એને અહીંયા વિના મૂલ્યે એની સ્થિતિ નહીં હોય તો પૈસા પણ નહીં એવી રીતે બહુ સરસ રીતે આયોજન આ સ્મશાન ભૂમિ કરે ત્યારે અને આના જે તમામ પૈસા છે એ સ્મશાન ભૂમિમાં જવાને લાવવું ભગીરથ કાર્ય કરવા બદલ યુવા સંગઠન સમિતિ અને અશોકભાઈ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. સુરત જિલ્લાના મહામંત્રી સંદીપભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા હતા અને એમના કહેવા મુજબ જે અહીંયા ફાળો આવશે એ તમામ ફાળો સ્મશાન ભૂમિમાં જવાનું છે અને એ ફાળાથી કોઈકના દાહ કરવામાં આવતી છે જે લાશોને એમાં કોઈ જાતનું રૂપિયા લેવામાં આવતું નથી. અને સંદીપભાઈનું જે અપીલ હતું કે સુરત જિલ્લાના વધુમાં વધુ જનતા અહીંયા મૂર્તિઓ લઈને આવે અને વિસર્જન કરે જેથી કરીને વધારે ફાળો થાય અને સ્મશાન ભૂમિને હેલ્પ થાય. કનકપુર કંસાર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર શ્રી વિરલભાઈ રાંદરવાલા અહીંયા ઉપસ્થિત થયા છે. લાજપુર ખાતે જે જલકુવો આવ્યો છે ત્યાં આપણે એમની સાથે ચર્ચા કરીશું અને મહત્વની કંઈક વાતો કરીશું. નમસ્કાર વિરલભાઈ. નમસ્કાર અશ્વિનભાઈ. આજના આ આનંદ 14ના પર્વ ઉપર લાજપુર જલકુવા ઓવારો ઉપર ગણેશ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ તબક્કે હું ગણેશ ભક્તોને એક જ મેસેજ આપીશ કે આપ ખૂબ શાંતિથી સુલે શાંતિથી કોઈ પણ જાતનો ભંગ ના થાય કાયદાનું પાલન કરી અને આ વિસર્જન યાત્રાને આપણે સૌ સાથે રહી સફર કરીએ. બસ એ મીડિયાના માધ્યમથી હું આટલું જ કહેવા માંગીશ અને દરેક ભક્તોને એટલું જ કહીશ કે ભાઈચારો કેળવી અને પોલીસ તંત્રને અને સંયોજકોને સાથ સરકાર આપશો બસ એ જ ભારત માતા કી જય. વિરલભાઈ, એવું પણ ચર્ચામાં છે કે છેલ્લા ઘણા સમયથી તમે ચર્ચિત નેતા તરીકે કનકપુર કંસારમાં વખાણાવ છો, તો એ સંદર્ભે તમે આ જલકુવાવાળા ખાતે કેવા પ્રકારની સેવા આપો છો અને મીંઢોળા ખાતે કયા પ્રકારની સેવા આપશો? વિજયભાઈ, આપનો પ્રશ્ન ખૂબ જ અઘરો છે પણ હું એટલું જ કહીશ કે હું ચર્ચિત નેતામાં તો નહીં પણ એક સારા કાર્યમાં હું એક એનજીઓ સંસ્થામાંથી આવું છું એટલે આ બધી ઓપિનિયન પબ્લિકોમાંથી જ આવે છે. હું મારી જાતને એવું સમજતો નથી કે હું ચર્ચિત નેતામાં આવું છું પણ હું મીડિયાના માધ્યમથી એટલું કહીશ કે જલ કુવારો ઓવારો અને મીંઢોળો ઓવારો એક જ છે અને ત્યાંના બધા સ્વયંસેવક ભાઈઓ એ મારા ભાઈઓ જ છે. કેમેરામેન રવિ બેન્ડે સાથે અશ્વિન પાંડે, આઝાદ ન્યૂઝ, સુરત.